ઇલેક્ટોરલ બોન્ડ પર પુનર્વિચાર નહીં. સુપ્રીમ કોર્ટે શનિવારે ઇલેક્ટોરલ બોન્ડ યોજનાને ગેરબંધારણીય લેખાવતા બંધારણીય ખંડપીઠના ફેસલા પર પુનર્વિચારની માંગ કરતી અરજીઓ ફગાવી દીધી હતી. કોર્ટે સ્પષ્ટપણે કહી દીધું હતું કે આ યોજનાને બહાલ કરવાનો કોઈ જ વિચાર નથી. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું, મતદારોને રાજકીય પક્ષોને મળતા દાનના સ્ત્રોત વિશે જાણવાનો મૂળભૂત અધિકાર છે. ઇલેક્ટોરલ બોન્ડની યોજનાથી નાગરિકતાના અધિકારનું ઉલ્લંઘન થાય છે એ જોતા આવી યોજનાની બંધારણ છૂટ આપતું નથી. ઇલેક્ટોરલ બોન્ડ યોજના વિરુદ્ધ અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં કરાઈ હતી. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે આ અરજીમાં જણાવ્યું હતું કે આ યોજનામાં પારદર્શકતા નથી. બેંકમાંથી બોન્ડની ખરીદી કોણે કરી, કોને ક્યાં પક્ષને આપ્યા તેની ગોપનીયતા રાખવાની જોગવાઈ છે. સરકારમાંથી લાભ લેનારી કોઈ કંપની બોન્ડના માધ્યમથી સત્તાધારી પક્ષને દાન આપે તો કોઈને ખબર નહીં પડે, ભ્રષ્ટાચાર વધશે તેવી દલીલો અપાઈ હતી.